नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे दाखला नंबर 3 मां नीचे सुरेख समीकरण युग्म सुसंगत छे के सुसंगत नथी ते गुणोत्तर a1/a2 b1/b2 અને c1/c2 ना आधारे જોઈશું। આગલા દાખલામાં એટલે કે આગલા વિડિયોની અંદર આપણે જે દાખલો ગણ્યો હતો દાખલા નંબર 2 એમાં આપણે 3 દાખલા ગણેલા હતા, સેમ આ જ રીતે ગણેલા હતા। ફક્ત ને ફક્ત છેલ્લે નીચે જવાબ દેવાની રીત છે ને એ અલગ હતી। એમાં પણ આપણે ગુણોત્તરો ચેક કરવાના હતા, ગુણોત્તરોના આધારે કહેવાનું હતું કે રેખાઓ કેવી છે, તો કે એક બિંદુમાં છેદે છે, સંપાતી છે, સમાંતર છે, સેમ રીતે જ રહેશે, ફક્ત આપણે જવાબ અલગ રીતે આપવાનો છે। તો આગળની રીતે જ આપણે દાખલો ગણીએ તો સૌ પ્રથમ આપણે આ દાખલામાં ગણતા પહેલાં A1, A2, B1, B2 અને C1, C2 આપણે ચેક કરવા પડે। પણ અહીંયા આપણે જોશું ને તો આગળના જે દાખલામાં છે ને આ જે પદ છે ને એ ડાબી બાજુએ હતું અને સામેની બાજુએ શું હતું, તો કે 0 હતું। તો આપણે આમને એમ રહેવા દઈએ ને આને, તો પણ ચાલે, તો પણ આપણો જવાબ સાચો જ આવશે। પણ ક્યારેક આપણે પ્લસ માઇનસમાં ભૂલો પડી શકે એટલે આપણે પ્રોપર મેથડથી જ કરીશું। આમાં અહીંયા ને અહીંયા રહેવા દઈએ, -5/-7 તમને એવું ડાયરેક્ટ આવડતું હોય તો તમે મૂકી શકો, પણ આપણે ભૂલ ન પડે એટલા માટે શું કરશું, તો કે બધા પદને આપણે ક્યાં લાવશું, તો કે ડાબી બાજુએ લાવશું એટલે આવું થશે 3x+2y -5=0। અહીંયા એવું થશે 3x-3y, 7 છે એ સામેની બાજુ એટલે ડાબી બાજુએ આવશે -7=0। સામે જમણી બાજુએ કંઈ જ નથી એટલે ત્યાંથી 5 આ ડાબી બાજુએ આવે છે, તો કાંઈ ન વધે તો શું વધશે, તો કે 0 વધશે। આ સમીકરણ બંને સરખા જ છે, આપણે ખાલી અલગ અલગ રીતે લખેલા છે। હવે તો કે આપેલ સમીકરણ યુગ્મો માટે, આપેલ સમીકરણ યુગ્મો માટે શું કરવાનું, સૌ પ્રથમ તો આગલા દાખલાની જેમ જ પહેલાં A1 તો કે 3 છે, B1 2 છે નિશાની સાથે +2, C1 તો કે -5, એ જ રીતે A2 2 છે, B2 -3 છે અને C2 -7 છે। થોડુંક સ્પીડમાં કરશું કારણ કે આ વસ્તુ તમને આવડે જ છે, આમાં તમારે કંઈ નવું શીખવાનું નથી। હવે તો કે હવે ગુણોત્તર લઈ લેશું, પહેલાં A1 A2 લેશું, A1/A2 લેશું એટલે આવશે 3/2। હવે અહીંયા છેદ નથી ઉઠતા એટલે આમને જ રહેવા દેશું, પછી લેશું B1/B2, B1 છે 2/-3। આગળના વિડીયોમાં આપણે જે ચર્ચા કરેલી હતી એ જ મુજબ છેદમાં માઇનસ આવી શકે, પણ આપણે એને છેદમાં નહીં રાખીએ, આપણે એને આવી રીતે લખશું -2/3, કાં તો વચ્ચે લખશું કાં તો અંશમાં લખશું, આ એનું પ્રોપર સ્વરૂપ છે। હવે તો કે C1/C2 એટલે શું થશે, -5/-7, અંશ અને છેદમાં બંને જગ્યાએ માઇનસ હશે, -, પ્લસ થઈ જશે, આખું પદ પ્લસ થઈ જશે, અથવા તો તમે -, ઉડાડી પણ શકો 5/7। ગુણોત્તરોની સરખામણી કરીએ તો સૌ પ્રથમ આપણે ખાલી A1/A2ની સરખામણી કરશું B1/B2 સાથે, જોઈએ મેં તો અહીંયા ઇક્વલ લખી નાખ્યું છે પણ ચેક કરીએ ઇક્વલ છે કે નહીં, 3/2, અહીંયા 2/3 સરખા જ નથી, પણ કદાચ જો અહીંયા પણ 3/2 હોત અને માઇનસ હોત તો પણ સરખા ના જ કહેવાય, કેમ કે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે પ્લસ અને માઇનસ બે અલગ અલગ આવે તો પણ તમારો જવાબ ડઝ નોટ ઇક્વલ જ આવત, પણ અહીંયા 3/2 છે, અહીંયા -2/3 છે એટલે ઓલરેડી અલગ અલગ જ ગુણોત્તર મળે છે, એટલે શું આવશે, તો કે A1/A2 ડઝ નોટ ઇક્વલ શું થશે, B1/B2। જો આવું મળે તો આપણને ખબર જ છે શું હશે, તો કે તેથી આ તમારે વાક્ય નીચે લખવાનું છે, મારે જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું, તેથી શું થશે, તો કે આપેલ સમીકરણ યુગ્મ શું છે, જો ડઝ નોટ ઇક્વલ આવે ને એટલે સુસંગત જ હોય એટલે લખી નાખવાનું, તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે। હવે તો કે હવે પછીનો દાખલો છે, સેમ આ જ રીતે પહેલાં આપણે આવી રીતે સમીકરણો લઈ લેશું, પછી સમીકરણ યુગ્મ છે એના માટે આપણે શું કરશું, તો કે A1, A2, B1, B2 એ બધું ચેક કરશું, પછી ગુણોત્તર લઈશું અને પછી એના આધારે કહેશું કે સુસંગત છે કે નહીં। અહીંયા આપણે છે ને બે જ પ્રકાર લેવાના છે, સુસંગત છે અથવા તો સુસંગત નથી। પ્રશ્ન તમને એવો થશે કે આપણે આગળ તો થિયરીમાં એવું જોયું હતું કે કાં તો સુસંગત હશે, કાં તો અસંગત હશે, કાં તો અવલંબી હશે, ત્રીજો પ્રકાર આપણે જોયો હતો, તો હવે આ અવલંબી છે ને એ સુસંગત જ કહેવાય, કારણ કે કોઈ પણ સમીકરણ યુગ્મ છે એ અવલંબી ક્યારે હોય, કે જ્યારે એની રેખાઓ કેવી હોય, સંપાતી હોય, અસંખ્ય બિંદુઓમાં છેદતી હશે, તો જ્યારે કોઈ પણ આલેખની રેખાઓ છે એ છેદતી હશે, પછી એક બિંદુમાં છેદતી હોય કે અસંખ્ય બિંદુમાં છેદતી હોય, તો એને સુસંગત કહેવાય જ, એટલે કોઈ પણ સમીકરણ યુગ્મ છે એ અવલંબી છે મતલબ એ સુસંગત છે,
અને સુસંગતવાળું તો આપણે અહીં એક જોયું જ છે, પણ અસંગત ક્યારે મળે? તો કે અસંગત ક્યારે મળે? તો કે એ વન છેદમાં એ ટુ, બી વન છેદમાં બી ટુ એ બંને ઇક્વલ મળે, પણ એના સરખામણીમાં સી વન છેદમાં સી ટુ ઇક્વલ ના મળે તો આપણે એને અસંગત કહેશું. હવે આ દાખલામાં છે ને આન્સર તો મને ખબર જ છે, કારણ કે હું અહીંયા જોઈ શકું છું સહગુણકોની કમ્પેરિઝન, એમને મૌખિક ગણતરી કરી શકું છું, તો મને જવાબ ખબર છે. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે, હોમવર્કમાં પ્રયત્ન કરવાનો છે, સાવ સહેલો છે, દસમા ધોરણના બાળકોને એટલું તો આવડે જ. જવાબ હું તમને લખી દઉં છું કે જેથી કરીને તમને ભૂલ ન પડે. તેથી આપેલ સમીકરણ યુગમાં સુસંગત નથી, એવો જવાબ આવશે. સુસંગત નથી મતલબ અસંગત છે, તમે કાંઈ પણ લખી શકો. હવે સુસંગત નથી એના માટેની શરત તમે જોઈ શકશો, સમીકરણ યુગ્મની સુસંગત ના હોય એના માટેની જે શરત છે અહીંયા શરત આવતી હશે અને એનો જવાબ આ આવે છે. હવે આ HW માં તમારે દાખલો થઈ જાય પછી તમારે આ દાખલો ગણવાનો છે, દાખલા નંબર 3. અહીંયા પહેલી વખત આપણને એવું જોવા મળે છે કે સહગુણક તરીકે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. અત્યાર સુધીમાં આપણે જેટલા દાખલાઓ જોયા ત્યાં બધા જ દાખલાઓમાં સહગુણક તરીકે પૂર્ણાંક અંકો આવતા હતા. પહેલો એવો સમ છે, પહેલો એવો દાખલો છે કે જેમાં તમને એક્સના અને વાયના સહગુણક તરીકે અપૂર્ણાંક સંખ્યાઓ જોવા મળે છે. તો તમે અપૂર્ણાંક સંખ્યાને અપૂર્ણાંકમાં જ રાખી શકો, પણ જો તમારે એને અપૂર્ણાંકમાં નથી રાખવી તો તમે એને શું કરી શકો? તો કે અપૂર્ણાંકમાં રાખશો તો પણ તમારો જવાબ સાચો જ આવશે, પણ તમને ગણતરીમાં ભૂલ ના પડે એટલા માટે આપણે શું કરશું? તો કે અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવશું. હવે કોઈપણ અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે કોઈપણ અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંકમાં ફેરવવા માટે આવું કરવું પડે કે છેદ એનો ગાયબ કરવો પડે, મતલબ છેદ ઉડાડી નાખવો પડે. તો કે છેદ ક્યારે ઉડાડી શકીએ? તો કે છેદ ત્યારે જ ઉડે કે જ્યારે બે છે એના જેવું જ પદ અંશમાં હોય, મતલબ બેના ઘડિયાવાળું પદ અંશમાં હોય. ત્રણ સાથે તો એનો છેદ ઉડતો નથી, નહીંતર તો આપણે ડાયરેક્ટ જ કરી નાખત. પણ તો કે અંશમાં એવો આંકડો જોશે કે જે બે વડે ભાગી શકાતું હોય. તો કે બે વડે ભાગી શકાતું એવું તો ઘણું બધું છે, પણ સાથે સાથે આને ધ્યાનમાં રાખવાનું છે કે સાથે સાથે ત્રણ વડે ભાગી શકાતું હોય એવું પદ જોઈએ છે. તો કે એના માટે આપણે એવું કરવું પડે, લસ્સા લેવો પડે. બે અને ત્રણનો શું લેવો પડે? તો કે લસ્સા. બે અને ત્રણનો લસ્સા, તો કે બે અને ત્રણનો લસ્સા થશે 6. તો મારે આખે આખા સમીકરણને 6 વડે ગુણવું પડશે. કઈ રીતે થશે જોઈએ. તો કે સમીકરણ છેદ છે ને એનો લસ્સા લઈ અને એના વડે તમારે આખા સમીકરણને ગુણવાનું છે, જેથી કરીને અપૂર્ણાંક સહગુણકો નીકળી જશે, પૂર્ણાંક સહગુણકો આવી જશે. આવી પ્રોસિજર ના કરો તો પણ ચાલશે, તો પણ તમારો જવાબ આવી જ જશે, પણ આ થોડું સહેલું થશે. હવે સમીકરણને શું છે? તો કે આ સમીકરણ 3x + 5 3y = 7 ને 6 વડે ગુણતા. હવે આપણે આને 6 વડે ગુણીએ ને એટલે આવું થશે, 6 × 3x + 6 × 5 3y = 6 × 7. આ વસ્તુ ખાસ મારે તમને કહેવાની છે અહીંયા, અને એક આ વસ્તુ પણ કહેવાની રહી ગઈ છે, તો સાથે સાથે બંને વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં. આ વસ્તુ દાખલા તરીકે આગલા વિડીયોમાં મેં તમને શેર કરી હશે, મને બહુ યાદ નથી, પણ આ વસ્તુ તમને ખાસ કહેવાની કે છેદમાં ક્યારેય આપણે માઇનસ પદ નહીં રાખીએ. જો છેદમાં માઇનસ પદ આવતું હશે તો એને આપણે કાં તો અંશમાં લઈ જશું અથવા તો વચ્ચે રાખીશું, અને કોઈ પણ પદ છે એની આગળ કોઈ પણ આંકડો આપેલો હશે તો એનો ગુણાકાર હંમેશા અંશ સાથે જ થશે. પછી ભલે એ આંકડો વચ્ચે લખેલો હશે તો પણ એનો ગુણાકાર ફક્ત અને ફક્ત કોની સાથે થશે? તો કે અંશ સાથે જ થશે. એનો ગુણાકાર અંશ સાથે થશે, પણ એનો ભાગાકાર કોની સાથે થશે? તો કે છેદ સાથે થશે. તો અહીંયા તમારે આ 6 છે એનો ભાગાકાર 2 સાથે થશે, એટલે આવું થશે, તમે 6 ને 2 વડે ભાગી શકો છો એટલે અહીંયા આવશે 3. અહીંયા પણ એવું જ થશે, 3 × 2 = 6, અહીંયા 2 આવી જશે. હવે છેદ બંને પદમાંથી છેદ નીકળી જાય છે, કારણ કે આપણે 6 વડે આખા સમીકરણને ગુણી નાખ્યું છે. હવે જે વધે છે એ આપણું સમીકરણ બની જશે. શું બની જશે? તો કે 3 × 3 = 9 એને ગુણ્યા એક્સ, પ્લસ 5 × 2 = 10 એને ગુણ્યા વાય, અને બરાબર બરાબર ન લઈએ અને આ પદને ડાયરેક્ટ આ બાજુએ જ લાવીએ, પ્લસ છે માઇનસ થઈ જશે, 6 + 7 = 42 ડાયરેક્ટ 42 લઈ લેશું, બરાબર શું આવશે? 0. બીજું સમીકરણ તો છે જ, શું છે? તો કે 9x - 10y, એમાં પણ 14 ને આપણે આ બાજુએ લાવીએ એટલે કેવા થઈ જશે? માઇનસ. હવે આ બંને સમીકરણ માટે શું થશે? તો કે આપેલ સમીકરણ માટે
આપેલ સમીકરણ યુગ્મ માટે. હવે એ વન શું બની ગયું? પહેલાં એ વન હતું 3/2, પણ હવે મને એ વન શું મળે છે? તો કે હવે મને એ વન મળે છે 9. બી વન શું મળે છે? તો કે બી વન મળે છે 10. સી વન શું મળે છે? તો કે સી વન મળે છે -42. એ જ રીતે એ ટુ મળે છે 9, બી ટુ મળે છે -10, સી ટુ મળે છે -14. દરેક દાખલાની જેમ કમ્પેરિઝન કરીએ. એ વન છેદમાં એ ટુ, 9/9, 9 ઉડી જશે એટલે કાંઈ ન વધે. ઘણા એવી કરે છો છોકરાઓ, તમે 9-10 આવી જાઓ ને, છતાંય તમે એવી નાની નાની એવી બધી મિસ્ટેક કરી નાખતા હોય છે કે જેના કારણે આખો દાખલો તમારો ખોટો કહેવાય, મતલબ આન્સર ખોટો આવે. અહીંયા સુધી સાચું કર્યું હોય ને અહીંથી તમે ખોટું કરી નાખતા હોય છો. ઘણી વખત છોકરાઓ એવું કરે કે છેદ ઉડાડીને જવાબમાં મૂકી દે 0, કાંઈ ન વધે તો 0. પણ જ્યારે તમે અંશ અને છેદમાં છેદ ઉડાડો છો ત્યારે કાંઈ ન વધે તો શું વધશે? 1 આવશે જવાબ. એ જ રીતે બી વન છેદમાં બી ટુ કરશો તમે, તો કે બી વન છેદમાં બી ટુ કરશો એટલે 10/ -10 છે, તો કે 10 ઉડી જશે, જવાબ 1 જ આવશે જેમ મેં આગળ કીધું એમ. પણ માઇનસ નિશાની તો રહેશે જ, એટલે શું જવાબ આવશે? તો કે -1. હવે -1 જવાબ આવે છે. એ જ રીતે સી વન છેદમાં સી ટુ જોઈ લઈએ, તો કે સી વન છેદમાં સી ટુ જવાબ આવશે -42/ -14. 14 શું થશે? 42 -, પણ શું થઈ જશે? પ્લસ થઈ જશે, અથવા -ને પણ તમે ઉડાડી શકો. જવાબ આવશે +3. હવે અહીં આપણે કમ્પેરિઝન કરીએ ને તો શું થશે? તો કે એ વન છેદમાં એ ટુ 1 મળે છે, બી વન છેદમાં બી ટુ 1 મળે છે, પણ કેવા 1 મળે છે? તો કે -1 મળે છે. જે સરખા દેખાય છે 1-1 મળે છે, પણ સરખા નથી. આ +1 છે, આ -1 છે, બે સરખા કહેવાય નહીં. મતલબ બંને ગુણોત્તરો કેવા મળે છે? અલગ અલગ મળે છે. બે ગુણોત્તર અલગ અલગ છે તો હવે આપણે આગળ કમ્પેરિઝન કરવાની જરૂર નથી. શું લખી નાખશું? તો કે એ વન છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ શું મળે છે? બી વન છેદમાં બી ટુ. તેથી શું મળ્યું? હવે સી વન છેદમાં સી ટુ સાથે સરખામણી કરવાની જરૂર નથી. તેથી સમીકરણ યુગ્મ સુસંગત છે. જો તમને અહીંયા થોડું જોવામાં પ્રશ્ન થતો હોય તો તમે તમારી જાતે લખી શકો છો, આ વસ્તુ તમને આવડે જ છે. આ સમીકરણ યુગ્મ છે એમાં એ વન છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ બી વન છેદમાં બી ટુ મળે છે, એટલે સમીકરણ યુગ્મ કેવું છે? તો કે સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે આ 3 દાખલા પછી હજુ આવા જ 2 દાખલા છે આપણી પાસે, એ 2 દાખલા ગણાઈ જશે. પછી આપણે આગળનો દાખલો આપણે આગળના વિડીયોમાં જોશું. હવે પછીના 2 દાખલા જોઈએ. ચાલો હવે આપણે આ દાખલા જોઈએ. તો કે આ દાખલા આપણે આગળના દાખલા ગણ્યા છે 3, એના જેવા જ છે, પણ આના જવાબમાં કદાચ કંઈ થોડો ઘણો ફેર આવે. શું આવશે જોઈએ? તો કે આગલા દાખલાની જેમ જ આપણે આને પહેલાં તો શેમાં ફેરવી દેશું? તો કે આપણે જે રીતે જોઈએ છે એ રીતે એનું સ્વરૂપ ફેરવી લેશું. સ્વરૂપમાં ફેરવવાથી આવું થશે -10x +6y 22 છે, એ માઇનસ છે, તો કેવા થઈ જશે? પ્લસ. હવે અહીંયા -11 પ્લસમાંથી માઇનસ થઈ જાય છે, 22 છે એ માઇનસમાંથી પ્લસ થઈ જાય છે. આ વસ્તુ તમને સમજાય છે? હવે તો કે આપેલ સમીકરણ યુગ્મ માટે આપણે શું કરશું? તો કે આપેલ સમીકરણ યુગ્મ માટે શું થશે? તો કે એ વન છેદમાં સીધું લઈ શકાય, પણ આપણે પહેલાં એ વન લઈ લઈએ 5, બી વન લઈ લઈએ -3, સી વન લઈ લઈએ -11, એવી જ રીતે એ ટુ લઈ લઈએ શું
माइनस दस, बी टू थे छ, सी टू थे बीस। हमें कम्पेरिजन करशू, हमें ए वन छेद में ए टू बराबर, तो कि ए वन है पांच, बी वन है माइनस दस, छेद उठसे पांच दू दस, छेद में आप माइनस ने रहेवा नहीं दई क्या आ रीते लखशू, माइनस आग आ जाए अंश में कहीं नहीं तो शू आ एक, छेद में शू वे तो कि बे, छेद उड़ी जाता पीछे जवाब आ एकद में बे पर के माइनस, ए रीते अपने बी वन छेद में बी टू जो है, बी वन छेद में बी टू एट माइनस त्रणना छेद में छ, अँ छेद उठसे शू आ तो कि बे, आ माइनस ने अपने अंश में रहेवा दई शकी वच्चे ज राखी कि जी बधा जवाब के लगे सरखा, त्रण उड़ी जाए कहीं नहीं वत्तु, एक छेद में शू आद में बे पर के माइनस, सेम सी वन छेद में सी टू, सी वन छेद में सी टू अगियार, माइनस अगियार छेद में बीस, छेद उड़ाड़ो अगियार दू बीस, एनो पण जवाब एवं ज मळे छे माइनस एकना छेद में बे, त्रणे त्रण गुणोत्तरनो जवाब सरखो मळे छे, तो आपणे एवं कही शकीए कि ए वन छेद में ए टू बराबर बी वन छेद में बी टू बराबर सी वन छेद में सी टू, त्रणे त्रण गुणोत्तर सरखा छे। तेथी शरत याद करो जयरे आप कोष्टक करूँ तू त्यारे कि जयरे त्रणे त्रण गुणोत्तर सरखा हो त्यारे एनी रेखाओ संपाती होय अने ए समीकरण युग में केवुं होय तो कि अवलंबी होय, पण आपणने तो अहीं अवलंबी छे कि नहीं तो कीधुं ज नथी, पण अवलंबी छे ए सुसंगत ज छे, पहेला वात थई गई छे ए रीते, तो आपणे बंने जवाब लखवा पड़े। तेथी आपेल समीकरण युग्म अवलंबी अने सुसंगत छे। हवे एना पछीनो दाखलो जोईए तो कि एना पछीना दाखलामां आपणने फरी वार पाछू एवुं समीकरण मळे छे कि जेमां अंश अने छेदवाळा पद आवे छे, सहगुणक आवे छे। हवे आगला दाखलानी जेम तमे एवुं करी शको कि आखा समीकरणने त्रण वडे गुणी नाखीए एटले अहींया छेदमांथी त्रण कैंसल थई जशे अने आखुं समीकरण छे ए त्रण वडे गुणाई जशे, पण त्यारे तो आपणने ऑलरेडी बे अपूर्णांक संख्याओ सहगुणक तरीके आपेली हती एटले आपणे एवुं कर्युं छे। अहींया पण आपणे एवुं करीशुं तो जवाब साचो ज आवशे, पण आपणे अहींया एवुं न करीए ने डायरेक्ट जोवाने लई लेशुं तो आपणे आ डायरेक्ट वाळी रीत करीए कि जो त्यारे डायरेक्ट लीधो होत तो शुं जवाब आवत, तो आपणे अहींया डायरेक्ट ज आम लई लेशुं, आपणे कंई एने समीकरणने त्रण वडे गुणीने आगळ करवुं नथी, जोईए कि आमने एम राखीए तो शुं जवाब आवे छे, तो कि आपेल समीकरण युग्म माटे ओके पहला आपणे एने ऋण में फेरवीए, सॉरी चार ना छेद में त्रण एक्स प्लस टू वाई, आठ ने आ बाजू लावीए माइनस थी जाए, आम पण एवं ज करिए टू एक्स प्लस थ्री वाई बार सामे डाबी बाजू आवशे एटले माइनस थी जाए, जमणी बाजू ए जीरो। हवे तो कि हवे आपेल समीकरण युग्म माटे शुं थशे तो कि ए वन बराबर आमने मज रहेवा दीधुं छे अपूर्णांक में, तो कि ए वन मळशे चार ना छेद में त्रण, बी वन मळशे बे, सी वन मळशे माइनस आठ, ए रीते ए टू मळशे बे, बी टू मळशे त्रण, सी टू मळशे माइनस बार। हवे तो जेम आपणे सरखामणी करीए छीए एम ज ए वन छेद में ए टू, पण अहीं खास ध्यान राखवा जेवुं આવું જ્યારે આવે ને ત્યારે તમે છોકરાઓ એટલા બધા કન્ફ્યુઝ થતા હોય ને કે કોનો ગુણાકાર કોની સાથે કરવો અને કયા પદને ક્યાં જવા દેવાનું, જો અહીંયા મેં મોટો છેદ લીધો છે અહીંયા મેં નાનો છેદ લીધો છે, જ્યારે આવું હોય ને ત્યારે આપણે સાઈડમાં જ ગણતરી કરીને બતાવું છું તમને હું, આવું આપ્યું છે ને ત્યારે તમે બે વાક્ય ઘણીવાર બોલતા હોય છો કે છેદનો છેદ અંશમાં જાય અને છેદનો અંશ છેદમાં જાય, એટલે હવે આપણને પહેલાં તો એ ખબર પડી ગઈ જોઈએ કે આ બે છે ને એ છેદનો છેદ છે કે છેદનો અંશ છે, તો કે આ સૌથી મોટું કર્યું છે ને એટલે આખે આખું છે એ અંશ છે, આખે આખું છે એ છેદ છે, હવે આ છેદમાં જે આપ્યું છે ને એની નીચે જો છેદ હોય ને તો આ વસ્તુ થાય, શું થાય તો કે આની નીચે કંઈ આપ્યું નથી તો તમે એક મૂકી શકો છેદમાં તો આવું થાય, છેદ એનોય છેદ એ ક્યાં જશે અંશમાં, અંશમાં જશે એટલે કે ચાર ગુણ્યા શું થઈ જશે એક, અને આ છેદ એનું આ શું છે તો કે અંશ, તો કે એ જશે છેદમાં, ફરીથી બોલું છું છેદનો છેદ અંશમાં જાય, છેદનો અંશ છેદમાં જાય,
એટલે શું થઈ જશે, 3 × 2 થઈ જશે. જો તમારે આ રફ વર્ક કરવું હોય તો તમે કરી શકો, અથવા એના સિવાય હજી એક આના જેવી જ એક મેથડ છે કે આવું લખી નાખ્યું, 2 તો 2 કાંઈ નહોતું તો મેં 1 લખી નાખ્યું કે જેથી કરીને મને સમજાય કે કયો છેદનો છેદ છે અને કયો છેદનો અંશ છે. હવે જો આમ કરીને તમારે આ પદ ક્યાંય જોવા ન દેવા હોય તો તમે આમેય કરી શકો કે આ 4 પદ છે ને એમાં 4 × 3 તો ત્યાં ત્યાં જ રહેશે. આખે આખું પદ ઉપાડીને જ્યારે હું એને આખે આખું અંશમાં લઈ જાઉં છું તો ઉલટાઈ જશે. ઉલટાઈ જશે મતલબ શું થશે, તો કે 2 × 1 છે એનું શું થઈ જશે, તો કે 1 × 2, અને આવું સ્વરૂપ આવી જશે. પછી તમે આને સાદુરૂપ આપી દો, 2 × 2 જવાબ આવશે 2 × 3. જો મેં અલગ રીતે કહ્યું છે કે આખે આખો છેદ છે એ અંશમાં જશે તો ઉલટાઈ જશે, અંશ છે એ છેદ થઈ જશે અને છેદ છે એ અંશ થઈ જશે. આ રીતે પણ તમે આનું સાદુરૂપ આપી શકો છો. જો એમ નથી આપવું તો આ રીતે પણ આપી શકાય, જેમ મેં ઓલું કીધું એમ, છેદનો અંશ ક્યાં જશે, તો કે છેદમાં હું અહીંયા એરો કરીને બતાવું છું તમને, આવું થશે 4 × 3 × 2. આ છેદ છે એનો અંશ છે એ અહીંયા ગોઠવાઈ જશે આની બાજુમાં, અને આવું થઈ જશે, હવે છેદ ઉડી જશે 2 × 4, જવાબ આવશે 2 × 3. આમ પણ જવાબ 2 × 3 આવશે, આમ પણ 2 × 3 જવાબ આવશે. તમને જે રીતે સમજાય એ રીતે તમે કરી શકો છો. હવે તો કે હવે શું બાકી રહ્યું, તો કે b1 × b2, એમાં ડાયરેક્ટ 2 × 3 જ જવાબ, છેદમાં b2 બરાબર 2 × 3 મળે છે. c1 × c2 બરાબર, તો કે c1 છે -8, c2 છે -12, -, પ્લસ થઈ જશે, અને અહીંયા 8 અને 12 છેદ ઉડાડો તો 4 × 2 = 8 અને 4 × 3 = 12. -, પ્લસ, અથવા તમે એને ઉડાડી શકો, જવાબ આવશે 2 × 3. અહીંયા જોઈ શકાય છે કે 3 × 3 ગુણોત્તર છે એ તમને સરખા મળે છે. લખીએ આપણે હવે a1 × a2 બરાબર શું મળ્યું, તો કે b1 × b2, એના બરાબર આપણને શું મળ્યું, તો કે c1 × c2. 3 × 3 ગુણોત્તર સરખા મળે છે, જેથી કરીને આગલા દાખલાની જેમ જ તેથી આપેલ સમીકરણ યુગમાં અવલંબી અને સુસંગત છે. ઓકે, અહીંયા આપણે દાખલા નંબર 3 છે એના 5 દાખલા કમ્પ્લીટ થાય છે. એક દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે, જેમાં કંઈ ક્વેરી હોય તો આપણે પછી સોલ્વ કરી લેશું. હવે એના પછીનો જે દાખલો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અને અહીંયા સુધી બાળકો તમને 2 પ્રકારના દાખલા આવેલા છે, એક તો આલેખવાળા અને એક તો ગુણોત્તરવાળા. તો આ ક્લિયર તમને મગજમાં થઈ જવું જોઈએ કે ગુણોત્તરવાળા દાખલા આ રીતે કરવાના છે, આલેખવાળા દાખલા આ રીતે કરવાના છે. હજુ તમારે ઘણી બધી નવી નવી રીતો આવશે, આદેશની રીત છે, પછી તમારે અલગ અલગ રીતો જે છે, બેઝિક રીત 3 છે, આલેખની રીત 1 જ આવી છે, બાકીની 3 બેઝિક રીતો છે. એ 3 રીતો તમારે બાકી છે, જે હવે પછી તમારે નેક્સ્ટ 3.3, 3.4 આગળ આવશે એ આપણે નેક્સ્ટ પછીના વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, હવે પછીના વિડીયોમાં આગળનું આપણે જોશું. ઓકે બાળકો, થેન્ક યુ.